નમસ્કાર મિત્રો, વેદ કરિયર જીકે લેક્ચર સિરીજમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે સામાન્ય વિજ્ઞાન, અને સામાન્ય વિજ્ઞાનની અંદર આપણો ટોપિક છે મનુષ્યનું શ્વસન તંત્ર. અગાઉ આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, પાચન તંત્ર, આ ઉપરાંત એમની ગ્રંથિઓ વિશેની ચર્ચા કરેલી છે. જો હજુ સુધી તમે એ વિડીયો ન જોયો હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો મનુષ્યનું શ્વસન તંત્ર વિશે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી મેળવવાની છે. તો એ ઊંડાણપૂર્વકની માહિતી મેળવતા પહેલાં, જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને અમારા દ્વારા જે પણ કંઈ નવો વિડીયો અપલોડ કરવામાં આવે એ તમારા સુધી સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા મળી રહે. આ ઉપરાંત તમારી સાથે જે પણ કંઈ તૈયારી કરતા જે મિત્રો છે તો એમને પણ આ વિડીયો લેક્ચર શેર કરો, કે જેથી કરીને એમને પણ ઘરે બેઠા આ તૈયારી થઈ શકે. તો વાત કરીએ ધ મનુષ્યનું શ્વસન તંત્ર, ધ હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ. તો અહીંયા આપણે મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ દર્શાવેલી છે, જે આપણે ઉપર છલી જોઈ લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કયું અંગ ક્યાં આવેલું છે. તો સૌપ્રથમ આ જે નાકની જે શરૂઆત થાય છે, બરાબર, શ્વાસ લેવાની શરૂઆત ક્યાંથી થાય તો કે નાકથી. તો નાકનો જે આ બહારનો ભાગ છે એને કહેવાય નાસિકા છિદ્ર. શું કહેવાય? નાસિકા છિદ્ર, બરાબર. ત્યાર પછીનું જે પોલાણ છે એને કહેવાય નાસિકા કોટર. મિત્રો, અહીંયા પણ હજી બે છિદ્રો આવેલા હોય. કદાચ તમે મુખ ખોલી ઉપરનું જે તાળું પૂરું થાય ને ત્યાં જોજો, તો ત્યાં પણ બે છિદ્ર આવેલા હોય એને અંતઃ નાસિકા છિદ્ર કહેવાય, અને શ્વાસ લ્યો છો બહાર એને બાહ્ય નાસિકા છિદ્ર કહેવાય. ત્યાર પછી અહીંયા એક કોમન રસ્તો છે. આ કોમન રસ્તાને કહેવાય કંઠનળી, કે જ્યાંથી તમે મુખ દ્વારા જે પણ ખોરાક લ્યો છો તે પણ અહીંથી પસાર થાય, અને શ્વાસ છે એ પણ અહીંથી પસાર થાય છે. ઘણા મિત્રોને એમ થતું હોય કે સર, કે આપણે મુખ પાસેથી શ્વાસ લઈએ તો પણ મિત્રો ચાલે, બરાબર છે, પણ ફેર એટલો હોય છે કે શ્વાસ છે એ ગળાતો હોતો નથી. તો અહીંયા કોમન માર્ગ છે એ કંઠનળી છે. કંઠનળી પછી એક ઉપસેલી એક રચના છે જેને કહેવાય સ્વરપેટી, સ્વરયંત્ર. ત્યાર પછી અહીંયા પાચન માર્ગ અને શ્વસન માર્ગ બે જુદા પડે છે. ત્યાં એક ઘાટી ઢાંકણ હોય, અને ત્યાર પછી એક શ્વાસનળી આશરે 12 સેમી જેટલી લાંબી શ્વાસનળી આવેલી હોય છે, અને શ્વાસનળી આગળ જતાં બે ભાગોમાં વિભાજિત થતી હોય છે, બરાબર છે. તો બે ભાગોમાં વિભાજિત થાય જેને કહેવાય શ્વાસવાહિની, અને શ્વાસવાહિની આવી રીતે નાના 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 ભાગોમાં વિભાજિત થાય એને કહેવાય શ્વાસનલિકા. અને આ શ્વાસવાહિની જ્યાં વિભાજિત થાય છે એ છે ફેફસા. શું છે? આ ફેફસા, શંકુ આકાર જેવા છે એ ફેફસા છે, બરાબર. અને ફેફસાની ફરતે આ જે તમને દેખાય છે એ શું છે? તો કે પાંસળીઓ છે. શું છે? પાંસળીઓ, કે જે ફેફસાનું રક્ષણ કરે છે. મિત્રો, અહીંયા તમને જે આકૃતિ છે, કે જે શ્વાસ નલિકા જ્યાં પૂરી થાય છે, તો એ આકૃતિ તમને ઝૂમ કરીને બતાવેલી છે. તો ત્યાં આવી રીતે ફુગ્ગા જેવી રચના હોય છે જેને કહેવાય વાયુકોષ્ઠ, અને આ જે વાયુકોષ્ઠ છે એની ફરતે રુધિર કેશિકાઓ હોય, એટલે કે લોહી લઈ જતી નળી હોય. એમાં કાર્બન ડાયોક્સાઇડવાળું પણ રુધિર હોય અને ઓક્સિજનવાળું પણ રુધિર હોય. હવે જે શ્વાસમાં ઓક્સિજન આવ્યો હોય એ લઈ જશે, અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ શરીરમાંથી એ લેતા આવશે, બરાબર. તો આવી રીતે શ્વાસોશ્વાસની ક્રિયા થતી હોય છે. વાત કરીએ આપણે ઊંડાણપૂર્વક આમાં માહિતી લઈએ, મિત્રો આ માહિતીને ઊંડાણ સુધી જોવા માટે અંત તક સુધી આ વિડીયો જોશો. બધા જીવધારીઓમાં, એટલે કે બધા જ સજીવોમાં શ્વસન તે એક જીવંત પ્રક્રિયા છે. કારણ કે દરેક સજીવને જીવંત રહેવા માટે કઈ પ્રક્રિયા કરવી પડતી હોય છે? તો કે શ્વસનની ક્રિયા કરવી પડતી હોય છે. આ ક્રિયા કેવી છે? તો કે આ ક્રિયા આજીવન છે. જ્યાં સુધી સજીવ જીવે છે ત્યાં સુધી ચાલતી આ ક્રિયા છે. એટલે એની કેવી ક્રિયાઓ કહેવાય? આજીવન ક્રિયા છે, અને અવિરત એટલે કે કન્ટિન્યુ ચાલતી ક્રિયા છે. જો આ ક્રિયા અટકી જાય તો સજીવ છે એ શું પામે છે? મૃત્યુ પામે છે. ગ્લુકોઝનું વિખંડન અથવા તો વિઘટન કરીને જીવનક્રમ ચલાવવા માટે ઉર્જા મુક્ત કરવા માટેની એક પ્રક્રિયા એટલે જ શ્વસન. શ્વસન એટલે શું? તો આપણે સામાન્ય રીતે એવું સમજતા હોઈએ છીએ કે શ્વાસ લેવો અને ઉચ્છવાસ બહાર કાઢવો, જેને આપણે શ્વસન કહેતા હોઈએ છીએ. પણ શ્વસન એટલે શું? તો આપણે જે ખોરાક લીધેલો છે એ ખોરાકમાં જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝના અણુઓનું શું કરવું? વિઘટન, એટલે કે એમાંથી ઉર્જા મુક્ત કરવી. આ પ્રક્રિયાને શ્વસન કહેવાય. અને મિત્રો, ગ્લુકોઝનું વિઘટન કરવા માટે ઓક્સિજનની જરૂર પડે, અને જે આપણે શ્વાસ દ્વારા લઈએ છીએ.
બીજા શબ્દોમાં જો આપણે કહીએ તો જીવિત કોષોમાં આવેલા સકાર્બનિક પોષક દ્રવ્યો એટલે કે કાર્બન ધરાવતા પોષક દ્રવ્યોનું શરીરના ચોક્કસ તાપમાને ઉત્સેચકોની હાજરીમાં એટલે કે ઉત્સેચકીય પ્રક્રિયાઓ દ્વારા એનું મંદ દહન કરી તેમાં રહેલી જે સ્થિતિશક્તિ છે એ સ્થિતિશક્તિને ચયાપચય એટલે કે પાચનની ક્રિયાઓમાં ઉપયોગમાં લઈ શકાય તેવી ગતિશક્તિમાં ફેરવવાની જૈવ રાસાયણિક ક્રિયાઓની હારમાળા છે એ હારમાળાને શું કહે છે તો કે શ્વસન કહે છે. જટિલ દેહધારી પ્રાણીઓ એટલે કે જેમની શરીર રચના વધુ જટિલ છે તો એવા પ્રાણીઓમાં ઓક્સિજનયુક્ત હવા શરીરમાં દાખલ કરવાની અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરમાંથી બહાર કાઢવાની ઘટનાને અનુક્રમે શું કહેવામાં આવે છે? શ્વાસ અને ઉચ્છવાસ. તો આમ ઓક્સિજન લેવાની ક્રિયાને શું કહે છે? શ્વાસ. અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની ક્રિયાને શું કહે છે? ઉચ્છવાસ. અને આ બંને ક્રિયાઓ એકાંતરે થયા કરે છે જેને આપણે ટૂંકમાં કહીએ છીએ શ્વાસોશ્વાસ, એટલે કે શ્વાસ અને ઉચ્છવાસ. શ્વાસોશ્વાસની ક્રિયાને પરિણામે ઓક્સિજન દરેક કોષ સુધી પહોંચે છે. શ્વાસોશ્વાસની ક્રિયાને કારણે ઓક્સિજન ક્યાં પહોંચે છે? તમામ કોષો સુધી. અને તમામ કોષોમાં રહેલો જે ખોરાક છે એ પાચિત ખોરાક એટલે કે ગ્લુકોઝનું શું કરે છે? ઓક્સિડેશન, એટલે કે ગ્લુકોઝ સાથે એ ઓક્સિજન જોડાઈ જાય છે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત કરે છે. શ્વસન દરમિયાન મુક્ત થતી જે ઉર્જા છે એટલે કે શક્તિ છે જે જૈવિક ક્રિયાઓ એટલે કે શરીરને અનુરૂપ કાર્ય કરવા માટે ખૂબ જ જરૂરી છે. જો શરીરને અનુરૂપ કાર્ય કરવું હોય તો ઉર્જાની જરૂર પડે જે આ શ્વસનની ક્રિયા દરમિયાન મુક્ત થતી હોય છે. અને આ આખી પ્રક્રિયા છે એ કોષમાં આવેલા કણાભ સૂત્રમાં થાય. ક્યાં થાય છે? કણાભ સૂત્રમાં. તો આમાંથી યાદ રાખજો, કણાભ સૂત્ર છે એને કોષનું પાવર હાઉસ કહે છે. ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે કોષનું પાવર હાઉસ કઈ અંગિકાને કહેવામાં આવે છે? તો એ કણાભ સૂત્રને કહેવામાં આવે છે. ત્યારબાદ લઈએ શ્વસનના પ્રકારો. તો શ્વસનના મુખ્યત્વે બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર, જેમાંથી પહેલું છે જારક શ્વસન. કયું શ્વસન છે? જારક શ્વસન. અને બીજું છે અજારક શ્વસન. કયું શ્વસન? અજારક. તો આમ જારક અને અજારક. જેમાં પહેલી વાત કરીએ જારક શ્વસન, તો જારક શ્વસન કોને કહેવાય? તો જે શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજનની હાજરી અનિવાર્ય હોય, એટલે કે જે શ્વસન દરમિયાન એટલે કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનની હાજરી જરૂરી હોય તો તેવા શ્વસનને જારક શ્વસન કહે છે. જારક શ્વસન છે એ કોષમાં થાય છે. ક્યાં થાય છે? આ પ્રક્રિયા આખી કોષમાં થાય છે અને કોષમાં થતી હોવાથી એને કોષીય શ્વસન અથવા તો આંતરિક શ્વસન પણ કહે છે. આ ક્રિયા દરમિયાન એટલે કે જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ શું થાય છે? ઓક્સિડેશન થાય છે. જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અને સંપૂર્ણ ઓક્સિડેશન થઈ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ઉર્જા મુક્ત થાય છે. આ પ્રક્રિયાને અંતે મુક્ત થતી જે ઉર્જા છે એ ઉર્જા એટીપી સ્વરૂપે સંગ્રહિત થાય છે. એટીપી, એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટલે કે એટીપી સ્વરૂપે સંગ્રહિત થાય છે. બીજું શ્વસન લઈએ અજારક શ્વસન. તો અજારક શ્વસનમાં વાત કરીએ કે કોષ રસમાં ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન, ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. તે સૂક્ષ્મ જીવાણુ જેવા કે બેક્ટેરિયા, ઈસ્ટ, ફૂગ, અંતઃપરોપજીવીઓ, સ્નાયુકોષો આ વગેરેમાં અજારક શ્વસન જોવા મળે છે. ફરીથી વાત કરીએ, અજારક શ્વસન કોની અંદર જોવા મળે છે? બેક્ટેરિયા, ઈસ્ટ, ફૂગ, અંતઃપરોપજીવી અને સ્નાયુકોષોમાં અજારક શ્વસન જોવા મળે છે. અજારક શ્વસનમાં સૂક્ષ્મ જીવાણુ જે છે એ ગ્લુકોઝનું વિઘટન કરે છે અને ગ્લુકોઝનું વિઘટન કરી શું ઉત્પન્ન કરે છે? તો કે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. શું ઉત્પન્ન કરે છે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. અને સાથે સાથે ઉર્જા તો ખરી. જો વનસ્પતિમાં અજારક શ્વસન થાય, ખાસ ધ્યાન રાખજો, વનસ્પતિમાં અજારક શ્વસન થાય તો એમાં અંતિમ ઉત્પાદન તરીકે કોણ હોઈ શકે? કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ હોઈ શકે. કોણ હોઈ શકે? કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ. જ્યારે પ્રાણીઓની અંદર અજારક શ્વસન થાય તો એમાં
અંતિમ ઉત્પાદન તરીકે લેક્ટિક એસિડ હોઈ શકે. કોણ હોઈ શકે? લેક્ટિક એસિડ. ઉર્જા તો મુક્ત થવાની છે. ત્યારબાદ લઈએ વનસ્પતિમાં શ્વસન. તો વનસ્પતિને પણ પ્રાણીની જેમ ઉર્જાની જરૂરિયાત હોય છે, બરાબર? વનસ્પતિને પણ પોતાની જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂર પડતી હોય છે, તો એ પણ શ્વસનની પ્રક્રિયા દ્વારા ઉર્જા મેળવે છે. પણ શ્વસનની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયો વાયુ લે છે? ખાસ ધ્યાન રાખજો, શ્વસન પ્રક્રિયા દરમિયાન વનસ્પતિ ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. ઘણા મિત્રોનું માનવું એવું હોય છે કે વનસ્પતિ શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે, પણ મિત્રો, એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. એટલે ખાસ ધ્યાન રાખજો, શ્વસન પ્રક્રિયામાં કોઈ પણ સજીવ હોય એ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. આમ O2 અને CO2 એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને શ્વસન વાયુ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિમાં થતી જે શ્વસનની પ્રક્રિયા છે એ પ્રાણીઓમાં થતી શ્વસનની પ્રક્રિયાથી તદ્દન જુદી છે, એટલે કે ભિન્ન પ્રકારની છે. કઈ રીતે? તો જોઈએ. તો કહે છે કે વનસ્પતિના દરેક ભાગો, વનસ્પતિના મુખ્ય ત્રણ ભાગો, મૂળ, પ્રકાંડ અને પર્ણ, કે જે સ્વતંત્ર રીતે શ્વસન કરે છે, જ્યારે મનુષ્યમાં માત્ર એક નાસિકા દ્વારા જ શ્વસનની ક્રિયા થતી હોય છે. બીજું, જે પ્રાણીઓમાં થતી શ્વસનની ક્રિયા કરતાં વનસ્પતિમાં થતું શ્વસન ખૂબ જ ધીમા દરે હોય છે, એટલે કે વનસ્પતિમાં ધીમા દરે શ્વસન થાય છે, જ્યારે પ્રાણીઓમાં ખૂબ જ ઝડપથી શ્વસન થાય છે. ત્રીજું, વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનું વહન પ્રાણીઓ કરતાં ઓછા પ્રમાણમાં થાય છે, એટલે કે એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુનું જે વહન છે ઓછું થતું હોવાથી દરેક ભાગો સ્વતંત્ર રીતે શ્વસન કરે છે, જ્યારે પ્રાણીઓમાં શરીરના તમામ કોષો સુધી, શરીરના તમામ ભાગો સુધી એક સરખું જ વહન થાય છે. પ્રાણીઓમાં શ્વસન વિશે વાત કરીએ તો પ્રાણીઓ શ્વસન ક્રિયા માટે વિશિષ્ટ પ્રકારના અંગો ધરાવે છે, અથવા તો વિશેષ અંગો ધરાવે છે, અને શ્વસન માટેના અંગોને કહેવાય શ્વસન અંગો. શું કહેવાય? શ્વસન અંગો. અમીબા છે એક કોષીય પ્રાણી, પેરામિશિયમ પણ એક કોષીય પ્રાણી. તો અમીબા, પેરામિશિયમ જેવા પ્રાણીઓ શરીરની સપાટી દ્વારા ઓક્સિજન મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે. તો કોની મદદથી શ્વસન કરે છે? પોતાની શરીરની સપાટીની મદદથી. જ્યારે માછલી, ઝીંગા, કરચલો, સેપિયા જેવા જલીય પ્રાણીઓ છે, પાણીમાં રહેનારા પ્રાણીઓ, તો એ ઝાલર જેવી રચનાઓ દ્વારા આ શ્વસનનું કામ કરે છે, અથવા તો ચૂઈ, ઝાલર અથવા તો ચૂઈ. જ્યારે અળસિયા છે, એ અળસિયા શ્વસન કોની મદદથી કરે છે? ત્વચા એટલે કે ચામડી દ્વારા એ વાયુઓની આપલે કરે છે, એટલે કે શ્વસનની ક્રિયા કરે છે. ગરોળી, પક્ષીઓ, મનુષ્ય વગેરે શ્વસનની ક્રિયા કોના દ્વારા કરે છે? તો કે ફેફસા દ્વારા કરે છે. દેડકો છે ને મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો, દેડકો ફેફસા દ્વારા પણ શ્વસન કરે છે અને ત્વચા એટલે કે ચામડી દ્વારા પણ શ્વસન કરે છે. એટલે આમ દેડકો ફેફસા અને ચામડી એમ બંને અંગો દ્વારા શ્વસન કરે છે. કીટકો જેવા કે તીડ, માખી, વંદો, આવા જે કીટકો છે ને, એ શ્વસન નલિકાઓની મદદથી શ્વસન કરે છે. કોની મદદથી? શ્વસન નલિકાઓની મદદથી શ્વસન કરે છે. વાત કરીએ હવે મનુષ્યમાં શ્વસન કેવી રીતે થાય છે. તો મનુષ્યમાં વિકસિત શ્વસન તંત્ર આવેલું છે. મિત્રો, હજી એકવાર આકૃતિ બરાબર જોઈ લેવી કે જેથી કરીને ખ્યાલ આવે. તો મનુષ્યમાં વિકસિત શ્વસન તંત્ર આવેલું છે. મનુષ્યના મુખ્ય શ્વસન અંગોમાં બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, અંતરનાસિકા છિદ્ર, કંઠનળી, સ્વર પેટી, આ ઉપરાંત શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસા વગેરેનો સમાવેશ છે એ મનુષ્યના શ્વસન તંત્રમાં આવેલા શ્વસન અંગોમાં થાય છે. જેમાં સૌપ્રથમ વાત કરીએ નાક. તો મનુષ્યના મુખ ઉપર એક જોડી છિદ્ર આવેલા હોય છે, બરાબર? તો આ છિદ્ર આવેલા હોય છે, આ છિદ્રને શું કહેવાય? નાસિકા છિદ્ર કહેવાય. શું કહેવાય? નાસિકા છિદ્ર. પણ એ બહારની તરફ છે એટલે એને બાહ્ય નાસિકા છિદ્ર પણ કહેવાય. બંને છિદ્રો વચ્ચે એક પડ આવેલું હોય છે અને બંને છિદ્રો પાછળ નાસિકા કોટરમાં ખુલે છે. મિત્રો, આગળનો ભાગ છે એ છિદ્ર છે, એટલે નાસિકા છિદ્ર કહેવાય. પણ નાસિકા છિદ્ર જે પૂરા થાય છે, જે તાળવાની ઉપરનો ભાગ છે, બરાબર, જેને શું કહેવાય? નાસિકા કોટર. કોટર એટલે એક તો પોલાણ, બરાબર, તો હવા માટેનું પોલાણ. અને
આ નાસિકા છિદ્ર અને નાસિકા કોટરનું અસ્તર છે ને, અંદરનું સ્તર, એ સૂક્ષ્મ રોમ એટલે કે વાળ જેવા તંતુ અને શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિ એટલે કે ચિકાસવાળા પદાર્થનો સ્ત્રાવ કરતી ગ્રંથિનું બનેલું હોય છે. શું કામ એવું હોય છે, એનું કારણ શું છે ખબર છે? તો કે ભાઈ આપણે શ્વાસ લઈએ છીએ બરાબર, તો એમાં કેટલાક ધૂળના રજકણો હોય, કેટલાક સૂક્ષ્મ જીવાણુઓ હોય, તો આ જે છે એ નાસિકા કોટરનું જે શ્લેષ્મ સ્તર છે અથવા તો સૂક્ષ્મ રોમ છે તો એમાં પકડાઈ જાય છે એટલે કે જકડાઈ જાય છે, તેથી ધૂળના રજકણો અને સૂક્ષ્મજીવો છે એ શરીરમાં જઈ શકતા નથી. એટલા માટે આપણે નાક દ્વારા શ્વસન કરવું જોઈએ, નહીં કે મુખ દ્વારા. જો મુખ દ્વારા પણ શ્વસન કરી શકાય જ છે, પણ મુખ દ્વારા આ ઘટના નહીં બની શકે એટલે કે સૂક્ષ્મજીવો અને રજકણો નહીં ગળાઈ શકે, એટલા માટે આપણે ફરજિયાત નાક દ્વારા જ શ્વસન કરવું જોઈએ. નાકમાં પ્રવેશતા વાયુનું તાપમાન શરીરના તાપમાનને અનુકૂળ થઈ જાય છે કે જેથી કરીને ફેફસા છે ફેફસાને કોઈ નુકસાન થતું નથી. શ્વસન ક્રિયા બાદ શ્વસન વાયુઓની રુધિર અને પેશી કોષો વચ્ચે શું થાય છે, આપલે થાય છે, અને જેમાં ઓક્સિજનને કોષોમાં ઉપયોગમાં લઈ જવામાં આવે છે, જ્યારે CO2ને વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, શ્વસન ક્રિયા જ્યારે પૂરી થાય એટલે આપણે જે આકૃતિમાં ઝૂમ કરીને બતાવ્યા હતા વાયુ કોષ્ઠો બરાબર, ત્યાં શું થાય છે તો કે વાયુ કોષ્ઠોની ફરતે રુધિર લઈ જતી નલિકાઓ હતી બરાબર, જે આપણે દર્શાવી હતી કે જેની મદદથી વાયુઓની આપલે થશે, પછી જે આપણે શ્વાસમાં લીધેલો ઓક્સિજન છે એ વાયુ કોષ્ઠ દ્વારા રુધિર કેશિકાને આપી સમગ્ર શરીરમાં લઈ જશે અને સમગ્ર શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ લાવેલું છે એને ઉચ્છવાસ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત કરે છે. શ્વસન માર્ગનો એ ભાગ કે જે શ્વાસ નળી સાથે જોડાય છે તેને ગળું અથવા તો સ્વરયંત્ર એટલે કે સ્વરપેટી કહેવાય છે. મિત્રો, આ જે બાહ્ય નાસિકા છિદ્ર, પછી નાસિકા કોટર, ત્યાર પછી તમે તાળવા પછીનો ભાગ જોશો ને બરાબર, તો બે છિદ્ર દેખાય એને અંતરનાસિકા છિદ્ર કહેવાય. ત્યાર પછી જે ગરદન શરૂ થાય બરાબર એને કંઠનળી કહેવાય, કારણ કે ત્યાં પાચન અને શ્વસન બંનેનો એક કોમન માર્ગ છે બરાબર. પણ ગળું જ્યાં છે ત્યાં આગળ એક ઉપસેલી રચના છે જેને કહેવાય સ્વરયંત્ર અથવા તો સ્વરપેટી, અથવા તો જ્યાં શ્વાસનળી શરૂ થાય છે ને, તો શ્વાસનળી શરૂ થવાનો આગળનો ભાગ, આજે શ્વાસનળી ધારો કે આપણે લઈએ તો આ શ્વાસનળી જ્યાં શરૂ થાય છે એનો આગળનો ભાગ, શરૂઆતનો ભાગ કે જ્યાં ઉપસેલું છે જેને કહેવાય સ્વરપેટી સ્વરયંત્ર. તેના સિવાય ખાંસવું, ખાંસવાની ક્રિયા, ગળવાની ક્રિયા, શ્વાસોશ્વાસ, શ્વસન માર્ગની સુરક્ષા વગેરે માટે શું થાય છે, મદદરૂપ થાય છે. સ્વરપેટીના પ્રવેશ પાસે એક પાતળું પડદા જેવું પડ હોય છે જેને ઘાટી ઢાંકણ કહેવાય છે. મિત્રો, અહીંયા એક પડદા જેવું પડ હોય છે, આને શું કહેવાય, ઘાટી ઢાંકણ. શું કામ ઘાટી ઢાંકણ? એનું કામ એ છે કે શ્વાસ, આજે કોમન એક રસ્તો લઈ લઈએ બરાબર, આપણે પહેલાં ચલો આ એક કંઠનળી છે એવું માની લઈએ. હવે કંઠનળીમાં ખોરાકય આવે ને શ્વાસય આવે બરાબર, પણ જ્યારે ખોરાક આવતો હોય ત્યારે શ્વાસનળીને બંધ કરવી પડે, ત્યારે આ ઘાટી ઢાંકણ પડદા જેવી રચના છે એ શું કરી દે, બંધ કરી દે, એટલે આ ઢાંકણું બંધ થઈ ગયું એટલે ખોરાક છે સીધે સીધો અન્નનળીમાં જતો રહે, તો આવું એનું કામ છે. જ્યારે કંઈ પણ ગળવાનું હોય છે ત્યારે આ ઘાટી ઢાંકણ દ્વારા શ્વાસ દ્વાર જે છે એ બંધ થઈ જાય છે એટલે ખોરાક શ્વાસનળીમાં આવતો નથી. ત્યારબાદ લઈએ ફેફસા. જો શ્વાસનળી છે એમાં શ્વાસ ન લેવાય ત્યારે સંકોચ આવી જાય, તો એવું ન થાય એટલા માટે એની અંદર સી આકારની, કેવા આકારની, સી આકારની આવી કાસ્થીમય કડી જેવી રચના હોય છે જેથી શ્વાસનળીનું સંકોચન થતું નથી અને શ્વાસનળી આશરે 12 સેમી જેટલી લાંબી હોય છે. હવે શ્વાસનળી છે ને આગળ જતાં બે ફાટામાં વિભાજિત થાય જેને કહેવાય શ્વાસવાહિની, અને શ્વાસવાહિની છે એ આવી રીતે શંકુ આકારની રચના ધરાવતા શેમાં ખુલે છે, ફેફસામાં ખુલે છે. તો વાત કરીએ ફેફસામ, તો એક જોડી શંકુ આકારે ફેફસા આવેલા હોય છે જે રચનાત્મક દૃષ્ટિથી સ્પંજી હોય છે, પોચા. ડાબું ફેફસું થોડુંક નાનું અને જમણું ફેફસું થોડુંક લાંબુ હોય છે. શું કામ ડાબું ફેફસું નાનું હોય છે? કારણ કે એ બાજુ હૃદય આવેલું હોય છે, હૃદય સીધી ડાબી બાજુ હોય બરાબર છે, એટલે ડાબું ફેફસું કેવું હોય છે, સહેજ નાનું હોય છે. ત્યારબાદ આ ફેફસા પાંસળીમાં સુરક્ષિત હોય છે, એટલે કે ફેફસાની ફરતે શું આવેલી હોય છે, પાંસળીઓ આવેલી હોય છે. શ્વાસનળીમાં હવા જવાથી આ ફેફસા શું થશે, તો કે ફૂલે છે. સામાન્ય શ્વાસ દરમિયાન લગભગ 1500 ml હવા ફેફસામાં દરેક સમયે ભરેલી રહે છે,
ખાસ ધ્યાન રાખજો, સામાન્ય શ્વાસ દરમિયાન કેટલી હવા? તો કે 1500 ml હવા ફેફસામાં દરેક સમયે ભરેલી રહે છે. માણસમાં શ્વસનની દર 12-15 શ્વાસ પ્રતિ મિનિટ હોય છે, એટલે કે એક મિનિટમાં મનુષ્ય કેટલી વાર શ્વાસ લે છે? 12-15 વખત શ્વાસ લે છે. શ્વસન તંત્રના સામાન્ય વિકાર, તો એમને કારણે કઈ કઈ ખામીઓ સર્જાય છે, કયા કયા રોગ થાય છે? તો એમાં પહેલી વાત કરીએ ન્યુમોનિયા. તો વિષાણુ એટલે કે વાયરસ, જીવાણુ એટલે કે બેક્ટેરિયા, કે પછી રાસાયણિક પદાર્થ અથવા તો વાયુઓ દ્વારા થતો એક ક્ષોભ વિક્ષોભ, જેને કારણે ફેફસાઓનો શું આવી જાય છે? સોજો. તો આ ફેફસાઓનો સોજો ઉત્પન્ન થાય છે, એ રોગને શું કહેવાય છે? તો કે ન્યુમોનિયા કહે છે. બીજું છે દમ, અસ્થમા. તો આ પ્રકારના શ્વસન તંત્રના વિકારમાં શ્વસન માર્ગની જે સૂક્ષ્મ વાયુ નલિકા જે છે, કે જે વાયુકોષ્ઠમાં ખુલે છે, એ શ્વસનમાં ખેંચાવ, ઉદ્રેષ્ટ અથવા તો ઉત્પન્ન થતા બીમાર પીડિત વ્યક્તિનો જે શ્વાસ છે, એ શ્વાસમાં શું થાય છે? તો કે રૂંધાઈ જાય છે, જેને શું કહે છે? તો કે દમ કહે છે. વાતસ્ફીતિ, તો આ પ્રકારના શ્વસન તંત્રના વિકારમાં વાયુકોષ્ઠિકાઓની જે દિવાલો છે, એ ખેંચાય, તણાઈને કેવી બની જાય છે? પહોળી બની જાય છે, જેને વાતસ્ફીતિ કહે છે. પરિણામે જે વાયુકોષ્ઠો છે, એ સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસે છે, અને કાર્બન ડાયોક્સાઇડ અથવા તો અન્ય પ્રદૂષકો છે, એ ફેફસામાંથી બહાર કાઢી શકતા નથી અથવા નીકળી શકતા નથી. ચોથો છે યક્ષ્મા અથવા તો ક્ષય, ટીબી. બરાબર, તો આ ટીબી છે એટલે કે ક્ષય, એ ટ્યુબરક્યુલોસિસ બેસિલી નામના બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતો એક સંક્રમિત રોગ છે, એટલે કે ચેપી રોગ છે. આ ટ્યુબરક્યુલોસિસ બેસિલી બેક્ટેરિયા જે છે, અથવા તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ કહો તો પણ ચાલશે, એ અભિશ્વસન દ્વારા શ્વસન માર્ગે શ્વસન તંત્રમાં દાખલ થઈને ક્યાં પ્રવેશે છે? તો કે ફેફસામાં પ્રવેશે છે, અને ફેફસાની જે કોશિકાઓ હોય એ કોશિકાનો શું કરે છે? નાશ કરે છે. એટલે આમ જોવા જઈએ તો આ એક લાંબા ગાળાનો રોગ ગણી શકાય. ત્યારબાદ છે ફેફસાનું કેન્સર. જ્યારે ફેફસામાં દુર્લભ ગાંઠ અથવા દુર્લભ ગાંઠની વૃદ્ધિ થવા માંડે છે, ત્યારે આ રીતે થયેલા વિકારને શું કહેવાય છે? ફેફસાનું કેન્સર કહે છે. આ દુર્લભ ગાંઠને કારણે ફેફસાની કોશિકા નાશ પામે છે, અથવા તો જે શ્વાસ માર્ગો છે એમાં એક અનુરોધ એટલે કે અવરોધ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ વાત કરીએ જુદા જુદા ઘણા બધા રોગો. તો કે શ્વાસ શીપ્રતા, તો શ્વાસ શીપ્રતા કોને કહેવાય? તો ઝડપથી શ્વાસ લેવાની ઘટનાને શ્વાસ શીપ્રતા કહે છે. ENT, આ કાન, નાક અને ગળા એટલે કે ઇયર, નોઝ એન્ડ થ્રોટ, બરાબર ને, એક સાથે કહેવા માટેનો ટૂંકાક્ષર છે ENT. અશ્વસન, જ્યારે શ્વસન ક્રિયા બંધ થવા પામે છે ત્યારે તે સ્થિતિને અશ્વસન કહે છે. ત્યારબાદ છે કષ્ટ શ્વસન. તો કષ્ટ શ્વસન કોને કહેવાય છે? તો જ્યારે મુશ્કેલીથી શ્વાસ લઈ શકાય કે શ્વાસ લેવાના કાર્યમાં પીડા થતી હોય ત્યારે તે સ્થિતિને કષ્ટ શ્વસન કહે છે. અને છેલ્લે અલ્પ ઓક્ષીયતા, એટલે કે આપણે ખ્યાલ જ આવી જાય, અલ્પ પ્રમાણમાં એટલે કે ઓક્સિજનની અલ્પતા હોય એટલે કે ઉણપ હોય, તો આવી સ્થિતિને અલ્પ ઓક્ષીયતા કહે છે. તો મિત્રો, આ શ્વસન તંત્રમાં આપણે ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી. હવે આ માહિતી તમને કેવી લાગી તો એ તમારે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખવાની છે, જેથી કરીને વધુ ઊંડાણપૂર્વક અને સારી રીતે માહિતી તમારા સુધી શેર કરી શકીએ. તો આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.